7 सचे गुजराती गुजराती આપણે પુનરાવર્તન બરોબર સુગાસિત અને જોઈ ગયા પુનરાવર્તન ફોર બરોબર તો એમાં છે એક એક વાક્યમાં ઉત્તર લખો તો એ તો હવે આપણે પાઠને જોઈ ગયા છે કે વોલ્ટર એના પગે શું કરતો હતો શું કહ્યું શું કહેતો હતો તો વોલ્ટર એના પગને કહેતો હતો કે હિંમત નહીં હારવાની બરોબર ભારતના બંધારણના ઘડવૈયાનું નામ ડૉક્ટર ભીમરાવ હવે ઘણા પ્રશ્નો એવા હોય ભાઈ કે જે સ્વાધ્યાયમાં ના હોય અભ્યાસમાં ના હોય પણ આપણે જ્યારે પાઠ સમજાવતા હોઈએ તો પાઠની અંદરથી જ હોય કોઈ વસ્તુ બહારનું ના પૂછે બરોબર એ વસ્તુ યાદ રાખવાનું કે વસ્તુ પાઠની અંદરથી જ હોય એટલે પાઠ નથી લખાયો નથી સમજાયો એવું નહીં પાઠ બે વાર વાંચી જવાનું પ્રશ્નના જવાબ આવે છે બરોબર હવે એ રીતની પણ ટેવ કરવાની કે સમજાયો છે કે જાતે લખવાની હવે કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધીને ફરતે રહો કરો તો તમને આવું આપવું છે ભાઈ બરોબર આ કોષ્ટકમાંથી તમારે સમાનાર્થી શબ્દ લખવાના છે તો પહેલાં આપણે કયા છે તો પ્રશ્ન ત્રણ સમાનાર્થી શબ્દ તમે કોષ્ટક આપેલું છે એટલે તમારે એમાં ફરતે રાઉન્ડ કરવાનું અને નીચે લખવાનું પણ કરો બરોબર જેવી છે તરંગ એટલે મોજું ઘોડો અશ્વ ગોધરું શોધવું અત્યાચાર એટલે જુલમ વંદન નમન તાળ ગર્જના મચ્છરવા છોકરા છૈયાવાળું આઠમાંથી જોઈએ ભાઈ હાડકા અસ્થિ ફાયદો નફો અને ક્ષી બરોબર તમારે ચોપડીમાં સીર આપેલું છે
એ સીર એટલે કશું? ના હોય, આ ક્ષી છે, ક્ષી. હવે એના પછી એક શબ્દ આપેલો છે સફરજન. આ શબ્દમાંથી બે કે વધુ અક્ષરો લઈ શબ્દ બનાવો. હવે તમે જ્યારે શબ્દ બનાવો ત્યારે એવો શબ્દ બનાવવાનો કે જેનો કોઈ મિનિંગ થાય. જેમ કે આપ્યું છે સફરજન, તો આ બને ફરજ. પછી હવે હું સન બનાવું, તો સન એટલે ગુજરાતીમાં કશું નહીં, સન એટલે ઇંગ્લિશમાં થાય છે, બરોબર? એટલે એવું બનાવવાનું કે જેનો કોઈ મિનિંગ થાય. તો સફર નર, નર, બરોબર. હવે આ જુઓ, સાગર, સાગર બે વાર આવ્યું, તો સાગરની જગ્યાએ આપણે શું વાપરીશું? તે અમદાવાદમાં અભ્યાસ કરીએ. હવે જો પેજ નંબર 89 છે, દિવ્ય છે. કૃતિ પાસે સુંદર સાડી છે, કૃતિની સાડી લાલ છે. તો લખજો, હું સીધું હવે
આન્સર લખું છું બીજાને. તેની સાડી લાલ છે. દીપક વિદ્યાર્થી છે. દીપકે ગીત ગાયું તો દીપક વિદ્યાર્થી છે, તેણે ગીત ભાવના હોશિયાર છે. ભાવના નિયમિત છે, તે નિયમિત છે. ભાવના શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, વિદ્યાર્થીઓએ પ્રવાસમાં જરૂર આવવાનું તેઓએ. સૂચના પ્રમાણે બગીચામાં જોવા મળતી વસ્તુઓ, વૃક્ષો, છોડ અને વગેરેની યાદી બનાવો. હવે શું છે?
સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસકલિંગમાં વિભાજિત કરો. તો આ સાથે આપણું પુનરાવર્તન પૂરું થાય છે, કોર્સ પણ પૂરો થાય છે. આપણે ધબકતો રહે છે સરળ સાથ થતી સાથળતું આંસુ બેનું કરે.
અભિનંદન ગુજરાત અને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે ગંબા રમતી દેશ વિદેશ વેબસાઇટમાં વિસરતી ગુજરાતી ગુજરાતી વિસરતી સમૂહ જીવનમાં સૌને સાથે નીચે કેવા સ્પંદન અભિનંદન ગુજરાતી કરે કે અત્યારે ગુજરાતીઓ કમ્પ્યુટરમાં તમને ખબર હશે કે અત્યારે તો બધામાં કે તમારે ત્યાં જવાની જરૂર નથી, ઘેર બેઠા દ્વારકાધીશ અંબાજીની આરતીના દર્શન કરો કે આવા આપણે ગુજરાતીઓ બરાબર સવારે આપણે હવે તો ટીવીમાં પણ લાલ દર્શન દરેક પ્રખ્યાત મંદિરના લાલ દર્શન આવે છે. તો આવી અમે ગુજરાતી પ્રજા છીએ બી અને ગરબા એટલે આપણું તો જાણે ઓળખ જ એ ગરબામાં અમારા અમે એ જોઈએ છીએ. પછી વેબસાઇટ દરેક વેબસાઇટમાં તમે જોજો ના હવે તો મોબાઈલમાં એ ગુજરાતી લેંગ્વેજ આવે છે બરાબર, ઇંગ્લિશ ના ના આવે તો ગુજરાતી મોબાઈલમાં પણ આવે છે વેબસાઇટમાં પણ આવે છે એટલે અલગ છે નહીં. એ ગુજરાતી પ્રજાને ગુજરાતને ધન્ય છે બરાબર, એમાં પ્રશ્નોનો જવાબ નથી ભાઈ, શબ્દ સમજૂતી છે. તો એ આપણે જોઈ લઈએ. અભિનંદન, ધન્યવાદ, ગૌરવ, આદર, નંદનવન, હરિયાળું, નિરંતર, સતત, ધરા, ધરતી, જમીન, રક્ષે, રક્ષણ કરે છે, ન્યારા એટલે અનોખા, ધરતીકંપ એટલે ભૂકંપ, અડીકંપ એટલે ડગ્યા, સિવાય દારૂણ, ભયંકર, ભયાનક, ક્ષણપળ, સતત, સદાય, ક્રંદન એટલે રુદન, વેબસાઇટ એટલે કોઈ ચોક્કસ વસ્તુ બનાવતી, કમ્પ્યુટરની સ્ક્રીપ્ટ, વિસરતી એટલે વિસ્તાર પામતી, વેચે એટલે વેચે બરાબર. કરવા નથી દીપા કેવી કામ કરી
અશ્વિન બજારે જતો હતો. રસ્તા પર ઘોડા ગાડી તથા મોટર ગાડીની ધમાલ હતી. એક અન્ય માણસ રસ્તાને બીજી બાજુએ જવા માંગતો હતો, પણ ઘોડા ગાડી અને મોટર ગાડીની ધમાલને લીધે તે જઈ શકતો ન હતો. તેની પાસે ગયો અને રસ્તો ક્રોસ કરાયો. અશ્વિન કેવો દયાળુ! ખુશાલીની બહેનપણી પૂજાની વરસગાંઠ હતી. પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ પૂજાની બાએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપરમિન્ટ આપી. બીજી છોકરીઓ પીપરમિન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલીએ ગજવામાં મૂકી ગયા જે બે ભાઈઓ કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપરમિન્ટ આપી. ખુશાલી કેવી વાત સોઈ! નિલેશ તેના ચાર ભાઈ બંધો સાથે રમવા હતો. તેની બાએ તેને પાંચ કેરી આપી. નિલેશે ચાર ભાઈ બંધોને કેક કેરી આપી. પાંચમી કેરી પોતાને માટે રાખી. પોતાને કેરી ખાવા જતો હતો ત્યાં એવા ગરીબ છોકરો આવ્યો. તેને તરફ જો કેરી તરફ દયામણે ચહેરે જોતા નિલેશ તરફ પોતાની કેરી ગયો છોકરાને આપી. નિલેશ કેવું પર ગજો! મનન અને એનો નાનો ભાઈ અખંડ શાળામાં મળતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અખંડને ઘરે તાવ ચડ્યો. એના મમ્મી એના પપ્પાએ અખંડને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને અંગત પાસે બેસી ગયો. નાની નાની વાતો વાંચી સાંભળી મને કયો પ્રેમા કામણ કરી એટલે કામમાં રચી પછી રહેનારી. વાલ સોઈ એટલે વાલમાં ઉછે નિરાળક વાળી. પરગજો એટલે પરોપકારી. એટલે ભાઈ આવા ગુણ માણસમાં હોવા જોઈએ, બરાબર? કે આપણે કોકને મદદ કરવી જોઈએ. હવે આમાં આપણને પ્રશ્નોનો જવાબ નથી, પણ વન વર્ડ આન્સર આમાંથી આવે છે. એટલે બે વાર વાંચજો એ પીરિયડ પૂરો કરી આવ્યો.